અનામત હાર્દિક પટેલે રાજીનામું આપી હવે બાર પોઈન્ટ ઓગણચાલીસના ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરીયો ખેસ પહેરી લીધો છે બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતાભ્રહ્મ ભટ્ટને પણ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું છે પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલો યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં ગયો ભાજપના પ્રદેશ અધ્યક્ષ કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી હાર્દિકનું પક્ષમાં સ્વાગત કર્યું આ સિવાય રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પણ પહેરાવી હાર્દિક પટેલે ભગવદ ગીતા આપીને સી આર પાટીલે નીતિન પટેલનું અભિવાદન કર્યું કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા રજની પટેલ વિનોદ ચાવડા ડોક્ટર ઋત્વેશ પટેલ વગેરે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ દરમિયાન પટેદ આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને વૈકલ્પિક નોકરી આપવામાં આવશે તેવી ખાતરી આપી છે આ સાથે પોતે ઘર વાપસી કર્યા હોવાનું અનુભવી રહ્યા હોવાનું પણ લાગણી વ્યક્ત કરી હાર્દિકે રાજ્ય સરકારને માતા પિતા સમાન ગણાવી દીકરા દ્વારા કરવામાં આવેલી માંગણી સ્વાભાવિક હતી તેમ પણ જણાવ્યું ચાર થી પાંચ વર્ષ ચાલે આંદોલન સરકારે જ પૂર્ણ કરાવ્યાનો ઉલ્લેખ પણ કર્યો હાર્દિકે કહ્યું કે તે જયારે કોંગ્રેસમાં હતો ત્યારે તેણે પણ રામ મંદિર કલમ ત્રણસો નાબૂદી વગેરે મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી આ ઉપરાંત હાર્દિકે રાજના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાના પિતા વચ્ચેના સંબંધો યાદ કરીને પોતાના ફોઈબા પણ ગણાવ્યા આ સાથે પોતાના પિતાના ભાજપ સાથે સંબંધોને પણ યાદ કર્યા કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે આજે કેસરીઓ ખેસ ધારણ કરી લીધો ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી પટેલે પાટીલે કમલમ ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટને કેસરીઓ ખેસ ધારણ કરાવ્યો મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટ હવે ભાજપમાં જોડાઈ ગયા શ્વેતા બ્રહ્મભટ્ટ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરીઓ ખેસ પહેરવાની ના પાડી હતી આ કારણે બે અલગ અલગ બે કાર્યક્રમો કરવા પડ્યા આ અંતર્ગત પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપનો ખેસ પહેરવામાં આવ્યો છે શ્વેતા પટેલે પોતાના સંબંધમાં કહ્યું કે હું પહેલાંથી વડાપ્રધાન મોદીની પ્રશંસક જ છું અને જ્યારે પણ મળી ત્યારે તેમના માટે માનમાં વધારો થઈ ગયો તેમની દેશ માટેની કામગીરી નિષ્ઠા ખૂબ પ્રેરણા આપનાર છે બીરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત